ख्रिस्तमा वाला भाइयों बहनों स्वजनों, दर वर्षे समग्र धर्मसभा 11 फेब्रुआरी ना रोज लूड्सना माता मरियम नो त्यौहार उजवे छे। फ्रांस देश में लूड्सनी मासाबेल नामना पहाड़ियोंनी एक गुफा में मां मरियमे 11 फेब्रुआरी 1858 में दिव्य दर्शन आप्यू हतु। त्यारे संत बर्नाडेटनी उम्र 14 वर्षनी हती। बर्नाडेटना वर्णन अनुसार एक सुंदर युवान महिला जे तेमनाथी घणा ऊंचा न हता पण उज्ज्वल वस्त्रों पहेर्या हता अने तेमना हाथमां गुलाब माळा हती। ते महिलाए बर्नाडेटने नमस्कार कर्या। त्यारे बर्नाडेटने एम लाग्यू के ते महिला तेमने प्रार्थना करवानुं कही रही छे। ज्यारे संत बर्नाडेट गुलाब माळा बोलवानुं शुरू करे छे त्यारे ते महिला પોતાના હાથમાં રહેલી ગુલાબ માળાના મણકા ફેરવવા લાગે છે। લૂર્સની એ પવિત્ર જગ્યા પર જ્યાં માતા મરિયમે બર્નાડેટને દર્શન આપતા કહ્યું હતું કે પાપીઓ માટે પ્રાર્થના કરો અને પશ્ચાતાપ કરો। 25 ફેબ્રુઆરી 1858 એક ઘટના જે સંત બર્નાડેટ આપણને બતાવે છે કે ઉજળા વસ્ત્રો પહેરેલ એ મહિલાએ તેમને દિવ્ય દર્શન આપતા એ ગુફા તરફ જઈને એક ખાડામાંથી પાણી પીને હાથ મો ધોવાનું કહ્યું। ત્યારે બર્નાડેટ જાતે ખાડા તરફ ગયા, જોયું તો પાણી ગંદુ હતું। ધીરે ધીરે તે એ ખાડાને ખોદવા લાગ્યા, તે ગંદુ પાણી ચોખ્ખું થવા લાગ્યું અને ત્યાંથી ઝરણું વહેવા માંડ્યું। આજે ઝરણું ઘણું મોટું બની ગયું છે અને ત્યાંથી 32,000 ગેલન લીટર પાણી ભરવામાં આવે છે। તે ઝરણું એક ચમત્કારિક ઝરણું છે જ્યાંથી ઘણા લોકો સાજાપણું પ્રાપ્ત કરે છે। સંત બર્નાડેટે તે મહિલાને નામ પૂછ્યું ત્યારે તે મહિલાએ જણાવ્યું કે હું પવિત્ર નિષ્કલંક ગર્ભાધારણ છું। 16 જુલાઈ 1858 એ કુંવારીમાં મરિયમે બર્નાડેટને એક સંદેશો આપ્યો કે પ્રાર્થના કરો, પશ્ચાતાપ કરો, પાપીઓ માટે પ્રાર્થના કરો, સરઘસ કાઢો અને આ પર્વત ઉપર એક દેવળ બનાવો। આજે પ્રતિવર્ષ એ તીર્થસ્થળ ઉપર જ્યાં કુંવારી માં મરિયમે દર્શન આપ્યું હતું ત્યાં ઘણા લોકો તીર્થયાત્રા ઉપર આવે છે અને ત્યાં આવીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને વ્યક્તિગત આરાધના કરે છે, પ્રાર્થના કરે છે, સરઘસમાં જોડાય છે અને એ ઝરણા ઉપર સ્નાન કરતા સાજાપણું પ્રાપ્ત કરે છે। પહેલા 100 વર્ષમાં 5,000 લોકોએ સાજાપણું પ્રાપ્ત કર્યું હતું અને 58 ચમત્કારો જાહેર કરવામાં આવ્યા હતા। લૂર્સના પવિત્ર સ્થળ ઉપર આજે એક દેવળ બનાવ્યું છે। બર્નાડેટને કુંવારીમાં મરિયમે પ્રથમ દિવ્ય દર્શન 11 ફેબ્રુઆરી 1858 આપ્યું હતું, એટલા માટે 11 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે આપણે લૂર્સના માં મરિયમનો તહેવાર ઉજવીએ છીએ। આવો ખ્રિસ્તમાવાલા ભાઈઓ બહેનો, આપણે લૂર્સના માતા મરિયમની મધ્યસ્થી દ્વારા પાપીઓ માટે વિશેષ પ્રાર્થના કરીએ અને આપણા જીવનમાં પાપોમાંથી છુટકારા માટે નિરંતર પ્રયત્નો કરતા રહીએ। જય ઈસુ, આમીન।